નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને લઈ જઈશ લો ગાર્ડનથી એલિસબ્રિજ, અસ્ટોડિયા, રાયપુર, મણિનગર, ખોખરા, હટકેશ્વર જઈને હરિપુરા સેવન ડે સ્કૂલ. ચલો મારી સાથે અમદાવાદની વર્ચ્યુઅલ સફર પર. અમદાવાદનો બહુ ઓછા ચર્ચ છે. ડાબી સાઈડ જે છે એ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા એલિસબ્રિજ છે, અને જમણી સાઈડ તમે જોઈ રહ્યા છે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે. જમણી બાજુ તમે જોઈ રહ્યા છો એ તક્ષશિલા એર બિલ્ડિંગ છે, જે હાલમાં અમદાવાદનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે, જેમાં 25 ફ્લોર છે અને 2 ટાવર છે. 2 ટાવરની વચ્ચે બ્રિજ પણ છે. સામે તમે જોઈ રહ્યા છો બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, અમદાવાદનું એક એવું બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે બ્રિજની ઉપર આવેલું છે. હવે આપણે આવી ગયા છીએ એલિસબ્રિજ ઉપર. એલિસબ્રિજનું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ પણ છે. જમણી બાજુ જે વચ્ચે તમને દેખાય છે એ જૂનો એલિસબ્રિજ છે, જે અંગ્રેજો વખતમાં બનાવવામાં આવ્યો હતો, જે હજી પણ ઊભો છે. અને એનું બીજું નામ લકડિયા બ્રિજ પણ હતું. અત્યારે અમદાવાદનો હેરિટેજ બ્રિજ કહેવામાં આવે છે. હવે આપણે આવી ગયા છીએ વિક્ટોરિયા ગાર્ડન ક્રોસ રોડ પર. જમણી બાજુ વિક્ટોરિયા ગાર્ડન છે, ડાબી બાજુ જે રોડ જાય છે એ દરવાજા સ્ટેશન તરફ જાય છે. જમણી બાજુ જે વિક્ટોરિયા ગાર્ડન છે તમે રિવર ફ્રન્ટમાં બી જઈ શકો છો. અહીંયા દર રવિવારે ગુજરી બજાર ભરાય છે. Thank you.
હવે આપણે આવી પહોંચ્યા છીએ અસ્ટોડિયા દરવાજા. અસ્ટોડિયા દરવાજાથી જમણી સાઈડ જે રોડ જાય છે એ એસટી બસ સ્ટેન્ડ તરફ જાય છે, અને ડાબી સાઈડ જે રોડ જાય છે તે માણેક ચોક તરફ જાય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ રાયપુર દરવાજા. રાયપુર દરવાજાથી જે સ્ટેટ રોડ જાય છે એ કાલુપુર તરફ જાય છે. ડાબી સાઈડ જે રોડ જાય છે એ ગાંધી રોડ તરફ જાય છે. જમણી સાઈડ જે રોડ જાય છે એ કાંકરિયા તરફ જાય છે. આપણે જમણી સાઈડ જઈશું. ડાબી તરફ દેખાય છે એ 10 acres મોલ છે, જ્યાં ઘણી બધી શોપિંગની દુકાનો છે તેમજ થિયેટર પણ છે. અહીંયા બિગ બજાર પણ આવેલું છે જે હાલમાં બંધ છે. ડાબી સાઈડ દેખાય છે એ એકા સ્પોર્ટ્સ ક્લબ છે. એ અમદાવાદનું એક લક્ઝરિયસ સ્પોર્ટ્સ ક્લબ છે. અહીંયા ઘણી બધી ટાઈપની ગેમો છે. સામે દેખાઈ રહ્યો અનુપમ બ્રિજ છે, જે છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે, જેના કારણે લોકોને બહુ હાલાકીનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે કાંકરિયા જુઓ તો લોકોને 2 કિલોમીટર એક્સ્ટ્રા ફરીને જવું પડે છે. Thank you.
અત્યારે આપણે આવી ચૂક્યા છે મણિનગર બ્રિજ પર. તમે જોઈ શકો છો અત્યારે મણિનગર બ્રિજ પર કેટલો ટ્રાફિક છે, કારણ કે અનુપમ બ્રિજ બંધ છે, જેના લીધે બધો જ રોડ મણિનગર બ્રિજ ઉપર આવે છે. અને મણિનગર બ્રિજ બહુ સાંકડો બ્રિજ છે.
મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હરિપુરા 7 ડે હાયર સેકન્ડરી સ્કૂલ. વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કઈ સજેશન હોય તો કમેન્ટ્સ કરજો. થેન્ક યુ.